પણ ગામ મારું મૈયાપુર, અહીંથી હળવદથી 15 થી 17 કિલોમીટર જેવું થાય, અને હું સવારે 6 વાગ્યાનો નીકળ્યો હું. માર્કેટિયાની અંદર ગરવા સમય લાગતા લાગતા અત્યારે મારો વજન કાંટો થયો, બધો ગેટ પાસ હવે થાય કે 80 કા મારા 80 કા મારા હરજી ભાવ તો બરાબર મળ્યા, પણ હવે અમને આ વ્યવસ્થા કરો ઘડીક આમાં આમાં પાંચ તો ઠીક માલ અમારા વાનની અંદર 50 થી હોલસેલ મારવાનો થાય કે અહીંયા બંધ કરો અહીંયા સેલ મારો, ગેટ મારી પાસે ડીઝલ બારવાનું, બેટરી ઉતારવાની કે કોઈ સમયે ઘડીકર 10 ફૂટ હકાવવાનું, ખાલી કરતાં કરતાં અમારે બપોરે 11 વાગે તો બજાર બધી બંધ થાય, મારે બજારમાં બીજું કામ લેવાનું હોય થોડું ઘણું તો ખરીદવાનું કેવી રીતે ખરીદવું, આખી બજાર 8 દિવસ ખાવાનું જ પહેલાં પ્રોબ્લેમ છે, બાજરી જ નથી આ સાંજે તો બાજરી કેવી રીતે ખરીદવી, અહીંયા માર્કેટ યાર્ડમાં અમને 6 વાગે રોક્યા તો બાજરી ખરીદવી કેવી રીતે, મારે અહીંથી અમારું વાહન ખાલી થાય તો અમે બાજરી ખરીદી નાખ બપોરે ખાવું છું. હળવદ સેક્રેટરી મહેશભાઈ પટેલ, આપણે 18 તારીખથી ખેડૂતોની હરાજીથી માલ જો યાર્ડમાં વેચવું હોય તો એના માટેની નોંધણી 2 ફોન નંબર જાહેર કરી અને ચાલુ કરી હતી. એ પૈકી આજે 50 ખેડૂતો જીરુના અને 50 ખેડૂતો એરંડાના બોલાવવામાં આવ્યા. વાહન દીઠ અલગ અલગ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને હરાજીનું કામકાજ કરવામાં આવ્યું. વહીવટીતંત્ર પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં સાથે હતું, પોલીસ પણ મૂકી હતી અને શાંતિથી હરાજી પણ પૂર્ણ થઈ. 100 વાહનો પૈકી આજે 35 જેટલા જ વાહનો ખેડૂતો લઈ અને હરાજી માટે આવ્યા હતા. એટલે આનું કારણ એવું હોઈ શકે કે ભાવ શું થાય છે એ જાણવું હોય, અને છતાં આપણે એવું પણ ધારી લઈએ કે ખેડૂતો પોતે લોકડાઉન થઈ અને ઘરે રહેવા માગતા હોય, આવું પણ બને, પણ છતાં ખેડૂતોના માલનો નિકાલ થાય એ હેતુથી સરકારશ્રીના જે કંઈ આદેશો અને સૂચના હતા એ મુજબ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 25 થી 30 વાહનો જીરાના હતા અને એરંડાના 10 થી 15 વાહનો હતા. તમામ જીરાના ભાવ બધા 2500થી લગાવીને 2600 રૂપિયા સુધીના વેપાર થયા. સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા યાર્ડે કરેલી હતી, એ પ્રમાણે તમામ હરાજી કામકાજ અત્યારે કરવામાં આવેલ છે.